કરીએ તો ચૈતર વસાવાને શરતે જામીન મળ્યા છે. તો 39 દિવસ બાદ આખરે ચૈતર વસાવાને કંઈક શરતી જામીન કે જે મંજૂર કરવામાં આવ્યા છે. કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ બંધીની શરતે આપના ધારાસભ્યના જામીન કે જે મંજૂર કરવામાં આવ્યા છે. તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ જે વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી જે આપવામાં આવી અને તે જ કેસની અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે જે પ્રકારે તેમના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ સિવાય જે પ્રકારે હવામાં ફાયરિંગ કરવાના આરોપ પણ લાગ્યા હતા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવરા કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. અને જે શરતી જે પ્રકારે વાત કરીએ તો જ્યાં સુધી કેસ ચાલે છે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદની બહાર રહેવાની શરત જે રાખવામાં આવી છે અને તેને જ લઈને 39 દિવસ બાદ કોર્ટે તેમને જામીન આપ્યા છે. ત્યારે આજે ચૈતર વસાવાને જેલ મુક્ત કે જે કરવામાં આવશે. તો 1 લાખ રૂપિયાના શરતી જામીન કે જે મંજૂર કરવામાં આવ્યા છે. તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા છે. આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને ડેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય અમારી આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યુવા નેતા ચૈતરભાઈ વસાવાને રાજપીપળાની કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. અમે માનની ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરીએ છીએ અને ખૂબ ખુશી સાથે આજે ખુશીનો દિવસ તો છે જ, ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે અને એ સાથે જ ચૈતરભાઈને પણ આજે જામીન મળ્યા છે. આ એક શુભ સંકેત છે, કેમ કે ભગવાન આવી ગયા છે તો રાક્ષસોનો નાશ થવાનો હવે જરૂરી છે. તો આજે ચૈતરભાઈના જામીન થયા છે એ ખૂબ ખુશીનો વિષય છે. ચૈતરભાઈનું સ્વાગત કરીએ છીએ. સમગ્ર આદિવાસી સમાજમાં ખૂબ ખુશી છવાઈ ચૂકી છે. અત્યાર સુધીમાં મને ઢગલાબંધ ફોન આવી ચૂક્યા છે. આમ આદમી પાર્ટી પણ ખુશ છે. આવનારા દિવસોમાં ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકસભા ભરૂચની અંદર ખૂબ આગળ વધવા માગે છે ત્યારે ભાજપનો ડર ખૂબ સાફ દેખાય છે. પહેલાં તો ભાજપ પાર્ટીએ ચૈતરભાઈ વસાવા ઉપર ખોટી FIR કરાવી અને ખોટા કેસની અંદર મહિનાઓ સુધી એમના વાઇફ અને એમના પત્નીને જેલમાં પૂરી રાખ્યા. અને જ્યારે કોર્ટમાંથી ઓર્ડર થયો ત્યારે કોર્ટના ઓર્ડરમાં પણ એવું લખાઈને આવ્યું કે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ચૈતરભાઈ આવવું નહીં. આ શબ્દો એમ દર્શાવે છે કે છેક દિલ્હીના ભાજપવાળા સુધી ચૈતરભાઈનો ડર ફેલાયો છે. ભાજપવાળા ડરતા હોય તો ચોક્કસ એ ખુશીની વાત છે. ચૈતરભાઈ એક ટાઈગર છે, ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે અને આદિવાસી સમાજનું જબરજસ્ત હજડ બમ સમર્થન ચૈતરભાઈને મળ્યું છે ત્યારે ભાજપવાળાને ડર લાગવો સ્વાભાવિક છે. પણ આટલી હલકી કક્ષાની રાજનીતિ ભાજપવાળા કરશે, આટલા નીચે ઉતરશે, આટલો અન્યાય કરશે, આટલો અત્યાચાર કરશે એવી આશા નહોતી. ચૈતરભાઈ વસાવા લોકોના પ્રેમથી જીતેલા ચૂંટાયેલા વ્યક્તિ છે. એને જ્યારે અરવિંદ કેજરીવાલ જેવું જાહેર કરી દીધું છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભાની ચૂંટણી લડશે એવું જાહેર કરી દીધા પછી આજે કોર્ટના ઓર્ડરમાં એવું લખાઈને આવે છે કે ભરૂચ અને નર્મદામાં ચૈતરભાઈ નહીં લઈ શકે, હાજર નહીં રહી શકે. સાફ સાફ બતાવે છે કે ભાજપ પાર્ટી ચૈતરભાઈ વસાવાથી ખૂબ ડરી ગઈ છે. પણ ચૈતરભાઈ એક લડાયક યોદ્ધા છે, એ ડરશે નહીં, પાછા પડશે નહીં. આમ આદમી પાર્ટી ચૈતરભાઈ સાથે છે, આદિવાસી સમાજ સાથે છે અને ચૈતરભાઈ વસાવાને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સંઘર્ષમાં મજબૂત ટેકો આપી, મજબૂત સાથ આપી ભરૂચ લોકસભાના સાંસદ બનાવીને જ હવે જંપીશું, કેમ કે કેજરીવાલજીએ કહ્યું છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ચૈતરભાઈનું ખૂબ ખૂબ સ્વાગત. તો આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે ભાજપ પર પણ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે, જે ખોટી FIR અને બાદ અત્યારે શરતી જામીન જે આપવામાં આવ્યા છે તેમાં પણ ભરૂચ અને નર્મદામાં પ્રવેશ ન કરવો તેવી શરતના આધારે આપવામાં આવ્યા છે. ત્યારે ભાજપ કે જે ચૈતર વસાવાથી ડરી ગયો હોય તેવા આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. આગળ વાત કરીએ સુરેન્દ્રનગર ખાતે થયેલ LCBએ દારૂનો મોટો જથ્થો કે જે ઝડપી પાડ્યો છે.